તો જે રીતે રાજ્યભરમાં વરસાદ ખાબકી રહ્યો છે સૌથી વધુ નવસારીના હાલ બેહાલ થઈ ગયા છે 13 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે તેને લઈને જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે સતત વરસાદ વચ્ચે લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કારણ કે રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જે રીતે 12 વાગ્યા સુધીમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે લોકોના જનજીવન પર સીધી જ અસર જોવા મળી રહી છે તો નેશનલ હાઈવે નંબર 48 પર પણ જોડતા ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા લોકોને 20 કિલોમીટર જેટલો લાંબો ચક્રાવો કરવો પડી રહ્યો છે તેને લઈને પણ સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો વેચમાં ફેરવાઈ ગયા છે નવસારીમાં સ્ટેશનની દાંડી તરફ જતો રસ્તો પણ બંધ થઈ ગયો છે જ્યારે વિઠ્ઠલ મંદિરમાં પાણી ભરાઈ ગયા છે નવસારી શહેરમાં શાંતાદેવી વિસ્તારમાં દિવાલ ધસી પડતા બે કાર દબાઈ ગઈ હતી અને તે દરમિયાન ત્યાં પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ખેરગામમાં ધોધમાર વરસાદ પડતા ઓરંગા નદી પર આવેલા અનેક લો લેવલ બ્રિજમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ વચ્ચે સતત વરસાદ ખાબકી રહ્યું છે લોકો હવે હેરાન પરેશાન થયા છે નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યું છે નવસારીમાં 12 વાગ્યા સુધીમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અત્યંત દયનીય સ્થિતિ ત્યાં અત્યારે જોવા મળી રહી છે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે જનજીવન પણ સતત અસર પડી રહી છે લોકોની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો સતત નવસારીમાં ભારે વરસાદ હજુ પણ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ વરસાદ ખાબકશે આવનારા સમયમાં હજુ પણ વરસાદનો રાઉન્ડ જોવા મળશે કારણ કે વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે અને તેને લઈને જુલાઈ મહિનામાં તો વરસાદ ખાબકી રહ્યું છે પરંતુ ઓગસ્ટમાં પણ સારો એવો વરસાદ પડશે અને તે દરમિયાન અતિવૃષ્ટિના સમાચાર પણ છે ભારે વરસાદથી હાલ નવસારી શહેર જળબંબાકાર બન્યું છે વરસાદ થતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે લોકોને એલર્ટ કરવામાં આવ્યું છે સ્કૂલ કોલેજ હતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે શાંતાદેવી રોડ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે આ વચ્ચે સતત દ્રશ્યો પ્રકાશમાં આવી રહ્યા છે આ વચ્ચે રાજ્યભરમાં અનરાધાર વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ વરસાદ નવસારીમાં જોવા મળી રહ્યું છે તો દેવભૂમિ દ્વારકામાં પણ સતત વરસાદી માહોલ જામ્યો છે નવસારીમાં અત્યારે 12 વાગ્યા સુધીમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે લોકોની આવનજાવન પર સીધી જ અસર પડી રહી છે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે સંપૂર્ણપણે અને દરમિયાન રોડ પર પાણી ફરી વળતા લોકોના વાહન બંધ થઈ ગયા છે તો રાજ્યભરમાં સતત જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ વરસાદ ખાબકી રહ્યો છે હજુ પણ 4 દિવસ વરસાદી માહોલ યથાવત જોવા મળશે નવસારીના જલાલપોરમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ખેરગામમાં 6.5 ઇંચ વરસાદ પાણી ભરાતા જે રીતે હાઈવે પર ટ્રાફિક જામ થયું છે નવસારીના ગણદેવીમાં પણ 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે નવસારીમાં અતિ ભારે વરસાદ વરસી પણ રહ્યું છે અને તેને લઈને વરસાદ વરસવાની આગાહી પણ આપવામાં આવી છે બજારોમાં પાણી ભરાઈ ગયું છે જે થકી લોકોના વાહનો બંધ થઈ ગયા છે મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ ગયું છે આ વચ્ચે શાંતાદેવી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે જૂના થાણા ગ્રીડ સહિતના વિસ્તારોમાં સતત પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ પ્રકાશમાં આવ્યા તો આજ મુદ્દે ભરત દેસાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે તો આજ મુદ્દે ભરત અમારી સાથે લાઈવ જોડાયા છે ભરત કરીતની અત્યારે ત્યાં પરિસ્થિતિ જોવા મળી રહી છે છેલ્લા ઘણા સમયથી પાણીની આફત સ્વરૂપે વરસાદ છે તે ખાબક્યો હતો તેને લઈને હાલના જે અનેક જે નીચાણા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા હતા નવસારી જિલ્લાના જે શાંતાદેવી છે ત્યાંની જે પરિસ્થિતિ છે તે હાલ ત્યાંની આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતે શાંતાદેવીની જે નીચાણા વિસ્તારો છે તેની અંદર લગભગ 3 ફૂટથી વધુ પાણી છે તે આવ્યું હતું ને જે નીચાણા વિસ્તારની જે દુકાનો છે તે તમામ દુકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ હતી એટલે કે જે હાલ જે લોકો છે તે પણ એ વરસાદ વિરામ લેતા જે પાણીની નિકાલ કરવાની કામગીરી શરૂ કરી છે એટલે કે જે વહેલી સવારથી જે ધોધમાર વરસાદ પડ્યો હતો તે વરસાદને લઈને અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા હતા અને હાલ છે તે લોકો છે તે પણ પાણીની મુશ્કેલી વેઠી રહ્યા છે નવસારીને આપણે સીધા એ દ્રશ્યો બતાવી રહ્યો છું કે શાંતાદેવી વિસ્તારના છે તે હાલ જે છે આ દુકાનો છે તે તમામ જે છે તે પાણીમાં ગરકાવ થઈ છે ને જે પાણીનો પરવા છે તે ધબધબતો પરવામાં જે લોકો છે તે પણ બહાર નીકળવા માટે
ઓડિયો મ્યુટ અનમ્યુટ કરાવો લવલી લવલી અરે સહી હા બોલો 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 કે આપનો ઓડિયો અનમ્યુટ ત્યારે રાજ્યભરમાં જી બિલકુલ વાત કરવામાં આવે તો કે ગણદેવી છે તે ગણદેવીમાં અત્યાર સુધીનો 5 ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે અને નવસારીની વાત કરવામાં તો નવસારીમાં 4 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ થાપ્યો છે એટલે જે જિલ્લાના અનેક વિસ્તારો છે તે અલગ અલગ વિસ્તારોમાં છે તે વરસાદની આંકડાઓ છે તે હાલ બહાર આવી રહ્યા છે અને જે અનેક જે નીચાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાયા છે તેને લઈને પણ વહીવટી તંત્ર છે તે હાલ સજ્જ બન્યું છે અને જે નગરપાલિકા છે તેમની જે પાણી નીકાળવા માટેની જે કામગીરીઓ છે તે પણ હાલ શરૂ કરવામાં આવી છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો જે રીતે વરસાદ ખાબકી રહ્યું છે સૌથી વધુ અત્યારે ગણદેવીમાં પણ વરસાદ જોવા મળી રહ્યું છે ભારેથી ભારે વરસાદ વરસી પણ રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે